નમસ્કાર નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે એક લગ્ન સંબંધ પ્રેમ વિશ્વાસ પારદર્શિતા અને માન સન્માનના આધારે આખું જીવન ટકી રહે છે જો તેમાંથી કોઈ પણ વસ્તુ ઓછી થાય તો લગ્નનું બંધન તૂટી જાય છે ઘણીવાર પતિ પત્નીના વિવાદ એટલી હદ સુધી વધી જાય છે કે તે વાત હત્યા સુધી પણ પહોંચી જાય છે આવો જે એક કિસ્સો રાજસ્થાનના કોટા જિલ્લાના ઈટાવા ગામમાંથી સામે આવ્યો છે અહીં એક દુલ્હનનું માત્ર લગ્નના ચાર મહિના પછી જ મોત થઈ ગયું હતું દુલ્હાએ કહ્યું કે મારી પત્નીએ આત્મહત્યા કરી લીધી છે આ પછી પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે યુવકે તેની વહુની હત્યા કરી દીધી છે ઈટાવામાં રહેતા કુલદીપે લગભગ ચાર મહિના પહેલાં ગત જુલાઈ મહિનામાં પિસ્તાબાઈ નામની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા લગ્નની શરૂઆતમાં બધું જ બરાબર ચાલતું હતું બંનેના આ બીજા લગ્ન હતા કુલદીપની પહેલી પત્ની તેને છોડીને જતી રહી હતી તો પિસ્તાબાઈના પણ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા થયા હતા એવામાં કુલદીપ અને પિસ્તાબાઈએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા બીજા લગ્નનો ઉલ્લેખ તેમણે પોતાના એગ્રીમેન્ટમાં પણ કર્યો હતો સોળ નવેમ્બર મંગળવારની રાતે કુલદીપે પોતાની પત્ની પિસ્તાબાઈની હત્યા કરી હતી મર્ડર કર્યા પછી તેણે પત્નીના પિયરમાં ફોન કર્યો અને કહ્યું કે તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે શબ આવીને લઈ જાઓ જોકે છોકરીના પિતાને આ વાત પર વિશ્વાસ નહોતો થયો તેમણે પોલીસને કહ્યું કે તેમની દીકરી ગ્રેજ્યુએટ હતી તે આવું પગલું ના ભરી શકે આ પછી પોલીસે તપાસ કરતા પિસ્તાબાઈના ગળામાં દોરડા અને ઈજાના નિશાન મળ્યા હતા પોલીસને શંકા થઈ આ પછી પોલીસે મૃતકના પતિની કડક રીતે પૂછપરછ કરી હતી અંતમાં પતિએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો જે બાદ તેણે પોલીસને હત્યાની આખી કહાની કહી હતી આવા જ વધુ સમાચાર માટે જોતા રહો મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નવ ગુજરાત યુટ્યુબ ચેનલને